હેલો જાગૃતવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતા નખાણી. હવે આજનો આ વિડીયો જે છે સ્પેશિયલી ફોર 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ કે જે લોકો અત્યારે ગુજસેટ પણ આપવાના છે અને તે બોર્ડની તૈયારી કરી રહ્યા છે, પણ એમના મગજમાં સૌથી મોટો ક્વેશ્ચન હશે કે 12th પછી હું કઈ બ્રાન્ચમાં એન્જિનિયરિંગ કરીશ. તો એટલે એના માટે આ વિડીયો બનાવ્યો છે. પ્લસ જો તમારે એમાં એડમિશન કાઉન્સેલિંગમાં પ્રોસેસમાં તમારે સ્કોલરશીપની પ્રોસેસમાં તમારે પાર્ટિસિપેટ કરવું હોય, તમારે એની એક એક ડિટેલ તમારે જાણવી હોય તો એ બધી ડિટેલ તમને અહીંયા આગળ મળી જશે. તમારી એડમિશન પ્રોસેસ કઈ વેબસાઇટ પરથી થાય છે, તમારે શું કરવાનું અને તમે જયારે કરવા જાઓ રજીસ્ટ્રેશન ત્યારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું, કઈ કઈ ભૂલો નહીં કરવાની, એ બધી વાતો સ્ટેપ બાય સ્ટેપ તમને આની ઉપર એની બધી ડિટેલ્સ તમારે આપશું. જો એના માટે તમારે અમારી સાથે જોડાવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપી છે, તમે એની પર ક્લિક કરી અમારી સાથે જોડાઈ શકો છો અને આ તમારા એડમિશન રિલેટેડ, તમારા બ્રાન્ચ રિલેટેડ, તમારા કોલેજ રિલેટેડ જેટલા પણ ડાઉટ છે એ બધા ડાઉટ તમે સોલ્વ કરી શકો છો. ઠીક છે, હવે વાત કરીએ કે ભાઈ કઈ બ્રાન્ચમાં મારે એડમિશન લેવું જોઈએ. અમુક લોકોને પહેલાથી ફિક્સ હશે કે ભાઈ મારે એમાં કોમ્પ્યુટરમાં જવું છે, મારે મિકેનિકલમાં જવું છે, મારે સિવિલમાં જવું છે, મારે અહીંયા જવું છે, મારે ફલાણે જવું છે, મારે ટીકણે જવું છે. પણ અમુક લોકો એવા પણ હશે કે જે લોકોને બ્રાન્ચ ફિક્સ નથી કે સારું કન્ફ્યુઝન છે કે મારે કઈ બ્રાન્ચમાં જવું જોઈએ. બરોબર, જે લોકોને બ્રાન્ચ ફિક્સ છે એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે આ વિડીયો અને જે લોકોને બ્રાન્ચ ફિક્સ નથી એ લોકો માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. કે તમારા લોકોને બ્રાન્ચ ફિક્સ છે પણ એમાં અંદર શું આવશે તમને હજુ લોજિકલી ખબર ના હોય તો એ તમને કહી દઉં કે તમે જે અત્યારે 11th 12th ના જે સબ્જેક્ટ્સ ભણી રહ્યા છો એના પરથી તમે ડિસાઇડ કરી શકશો કે તમારે એન્જિનિયરિંગમાં કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું જોઈએ. તો સૌથી પહેલા વાત કરીએ આપણે 11th સ્ટાન્ડર્ડ ફિઝિક્સની. તો જે લોકોને 11th સ્ટાન્ડર્ડ ફિઝિક્સમાં ખૂબ જ મજા આવી હતી કે ના મને તો બહુ જ ગમી ગયું 11th સ્ટાન્ડર્ડ ફિઝિક્સ, જેમાં એને ઇન્ટરેસ્ટ પડ્યો હોય તો એવા સ્ટુડન્ટે એન્જિનિયરિંગની અંદર મિકેનિકલ કે સિવિલ એન્જિનિયરિંગમાં જવું જોઈએ. કેમ કે 11th સ્ટાન્ડર્ડ ફિઝિક્સ જે છે એ મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગનો કન્સેપ્ટ છે. બરોબર, જો તમારો એ પાવરફુલ હશે તો તમને મિકેનિકલ અને સિવિલમાં વધારે મજા આવશે. ક્લિયર થઈ ગયું? એવી રીતે આપણે 12th સ્ટાન્ડર્ડના ફિઝિક્સની વાત કરીએ તો 12th સ્ટાન્ડર્ડના ફિઝિક્સમાં જેને ઇન્ટરેસ્ટ પડ્યો હોય કે ના સર વાત બહુ મજા આવે છે, ડિસ્ચાર્જ કેવી રીતે થાય આપણે પછી, બરોબર, તો એ બધું સમજવું આપણે. આખું પેલું આ વિદ્યુતભાર છે, વિદ્યુતસ્થિતિમાન છે, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ છે, આ બધું તમારે સમજવું હોય અને તમને મજા આવી હોય કે ના બહુ મજા આવે છે તો તમારે 12th પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કાં તો ઇલેક્ટ્રોનિક્સની અંદર તમે જઈ શકો છો અને તેમાં તમને વધારે ઇન્ટરેસ્ટ આવી શકે છે, તમે એમાં સારી રીતે કામ કરી શકો છો. રાઈટ, અને જે લોકોને મેથ્સ વધારે ગમતું હતું, લોજિકલ કે ના મને લોજિકલ થિંકિંગ બહુ ગમે છે તો મને પ્રોગ્રામિંગ કરવું, તો જો લોજિકલ થિંકિંગ તમારું સારું હોય, તમારું મેથ્સ સારું હોય તો એનો મતલબ કે તમે પ્રોગ્રામિંગની અંદર સારા રહેશો અને પ્રોગ્રામિંગની તમે સારા રહેશો એનો મતલબ કે તમારે કોમ્પ્યુટર છે, આઈટી છે, ઈસીમાં પણ તમે એમાં જઈ શકો છો. બરોબર, મેકાટ્રોનિક્સમાં પણ તમે જઈ શકો છો. રાઈટ, અને જે લોકોને કેમિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ હોય તો ખબર છે કે તમારે એમાં કેમિકલ એન્જિનિયરિંગમાં જવાનું છે. બરોબર છે, તો આ જે 11th અને 12th સ્ટાન્ડર્ડ સબ્જેક્ટ જે છે એમાં તમને જે સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ આવ્યો હોય એ સબ્જેક્ટ રિલેટેડ તમે લોકો એ તમારી બ્રાન્ચ સિલેક્ટ કરો તો તમને મજા આવશે, તમને ગમશે અને તમને ક્યારે પાછળથી અફસોસ નહીં થાય કે સારું મને નથી ફાવતું. બરોબર, ફિઝિક્સ ના ફાવતું અને તમે મિકેનિકલમાં જતા રહો તો કોઈ મેળ નહીં પડે, પાસ થવાના પગમાં પડી જશે. તો શાંતિથી વિચારજો, અત્યારથી વિચારવાનું થોડું ચાલુ કરજો, જોડે ભણવાનું ચાલુ રાખજો પણ જોડે આ પણ ચાલુ રાખજો જેના કારણે જયારે આપણે એડમિશન લેવાનું આવે ત્યારે મેન્ટલી પ્રિપેર રહીએ. ઠીક છે, બાય.